सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयतिस हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पुरुषात्मो एनी अंदर छेल्ले श्रीजी महाराज अमदावाद श्रीनगर ने विषय आया है त्यां सुधीनी कथा लखे है। आज थी हरिचरित्रम सागर ना पूर आठनो प्रारंभ थई रह्यो छे। सद्गुरु आधारानंद स्वामी आमा लखे छे मुक्त मुनि उत्तम राजा ने कथा संभळावे छे। सौ प्रथम मंगलाचरण करे छे सिद्धानंद स्वामी कहता आधारानंद स्वामी सौ प्रथम आ पुराठनी अंदर मंगलाचरण करे छे। आखू तरंग भगवान ने प्रार्थना युक्त ने थोड़ा विचार युक्त स्वामी लख्यू छे। जे लीला अमदावाद श्रीनगर में अटकेली छे एने तरंगना अंतनी अंदर मुक्त मुनि उत्तम राजा ने संभळावे छे અને ત્યારબાદ બીજા તરંગથી કથા વાર્તા જે પ્રમાણે પુરુષાર્થના અંતિમ સુધી આપણે સાંભળી ત્યાંથી આગળ ચાલશે। આજે સ્વામી પુરાઠની અંદર સૌ પ્રથમ મંગલાચરણ કરતા કહે છે શ્રી હરિ કૃષ્ણ કૃપાલ તુમ ભક્તિ ધર્મ કે લાલ કૃપા કરહુ મમ ઉપરી दिन जन ही प्रतिपाल तुम्हारे चरित्र लिखत में विघ्न आवही जेही वार विघ्न विनायक साहिता करत रहो कर प्यार वेर वेर विघ्न करत ही असुर अनंत प्रकार प्राक्रम जितनो करत तेही तुम तरत देत निवार मेरे हो तुम सहाय एक स्वामी सहजानंद तुम बल कर बल मोय को इतनो है आनंद तुम बल कर बल मोय को इतनो है आनंद। પુરાઠમું ને તરંગ એક એમાં સ્વામી કહે છે આપ શ્રી હરિકૃષ્ણ મહારાજ કૃપાળુ છો માટે દીનજનોનું રક્ષણ કરનારાને ભક્તિ ધર્મના પુત્ર એવા આપ મારા ઉપર કૃપા કરો। હું આપના ચરિત્રોને લખું છું તેમાં જ્યારે કોઈ વિઘ્ન આવે ત્યારે વિઘ્ન વિનાયક સ્વરૂપ આપ મારા ઉપર પ્યાર રાખીને મને સહાય કરતા રહો। અસુરો વારંવાર અનંત પ્રકારના વિઘ્ન કરતા રહે છે તેઓ મારા કાર્યથી વિરુદ્ધ જેટલું પરાક્રમ કરે છે તેને આપ તરત જ નિવારી દો છો। આપ સહજાનંદ સ્વામી એક જ મારા સહાયક છો આપના બળથી જ મને બળ છે એટલો મને આનંદ છે। સ્વામી આ ગ્રંથ લખતા પૂર આઠની અંદર તરંગ એકની શરૂઆતની અંદર
થોડા સ્વામીને જે ગ્રંથ લખતા વિઘ્નો આવતા હશે એ વિઘ્નોને નિવારવા માટે મંગલાચરણરૂપ ભગવાનની સ્તુતિ કરે છે. સ્વામી કહે છે, પ્રભુ તમે કૃપાળુ છો, દીનજનોનું રક્ષણ કરવાવાળા છો અને તમે મારી ઉપર અત્યંત કૃપા કરી છે. હું તમારા ચરિત્રોને લખું છું, એમાં કોઈ વિઘ્ન આવવાના હોય અથવા આવે તો તમે વિઘ્ન વિનાયક મારા સાચા દેવ છો. તમે ધ્યાન રાખીને, મારી ઉપર હેત રાખીને મને સહાય કરતા આવ્યા છો અને હજુ પણ પ્રભુ તમારા ચરિત્રો લખવા માટે મને સહાય કરજો. અસુરો વારંવાર અનંત પ્રકારના વિઘ્ન કરતા રહે છે, આના ઇતિહાસો લખાના નહીં. સ્વામી એમ ના કીધું, અજ્ઞાનીઓ વારે વારે મને લખવામાં વિઘ્ન કરે છે. અજ્ઞાનીઓ એવો શબ્દ ન વાપર્યો, અસુરો. ભગવાન સંબંધી શુભ કાર્યમાં જે આડો આવે એ અસુર. એ ચાહે ગમે એવા ધર્મના ચિહ્નોને ધારેલો હોય, ગમે એવી વેશભૂષાવાળો હોય, ગમે એટલો મોટો કહેવાતો હોય, પણ ભગવાન ભજવામાં, ભગવાનના ચરિત્રો લખવા સાંભળવામાં, ભગવાન સંબંધી માર્ગે આગળ વધવામાં જે આડો આવે એ જ અસુર. જેને કાર્ય ગમે નહીં એ જ અસુર. અજ્ઞાની દુનિયામાં હોય અને અસુર સત્સંગને મધ્યે હોય. આધારાનંદ સ્વામીને વિઘન કરવા માટે અજ્ઞાનીઓ ના આવે. આધારાનંદ સ્વામીને વિઘન કરવા માટે જે અંદર પડેલા અસુર હોય એ જ આવે. ગુણાદિતાનંદ સ્વામીને વિઘ્ન કરવા માટે બહારથી અજ્ઞાનીઓ નહોતા આવ્યા. સ્વામી ઉપર બેલા નાખવા માટે બહારથી અજ્ઞાનીઓ નહોતા આવ્યા. ગોપાળાનંદ સ્વામીની જોડીમાં દેવતા નાખવા માટે બહારના અજ્ઞાનીઓ નહોતા આવ્યા. અજ્ઞાની જીવને ભગવાન ભજવાનો અધિકાર બ્રહ્મવેતા સાધુ આપી શકે છે, પરંતુ આસુરી જીવને ભગવાન ભજવાનો અધિકાર ભગવાન પણ આપી શકતા નથી. અજ્ઞાની હોય, માયામાં ફસાયેલો હોય, એને જન્મ મરણનું શું દુઃખ છે એનું ભાન પણ ના હોય, વિષય વાસનાઓથી બરાબર એકદમ લોતપોત થઈ ગયેલો હોય, ઇન્દ્રિયો અંતઃકરણને વશ વર્તતો હોય, એવા અજ્ઞાની કોઈ જીવને ભગવાનના કોઈ સંત કે ભક્ત ભગવાન ભજતો કરી શકે છે, ભગવાનના માર્ગે એને ચલાવી શકે છે. આસુરીનું તો ભગવાન કે ભગવાનના કોઈ સાધુ પણ કલ્યાણ કરી શકતા નથી. આસુરી જીવ તો ભગવાનને ભગવાનના મોટા સાધુથી જ દૂર જાય, એનાથી જ દૂર જાય. એનું કલ્યાણ કેમ થાય? ભગવાન પછી એનું કલ્યાણ કરે, પણ આત્યંતિક કલ્યાણ તોય નથી થતું. સ્વામીએ વાતોમાં કીધું, દૈવી જીવોનું સાધુ કલ્યાણ કરે, આસુરીનું તો ભગવાન કરે, પણ જે આ પ્રકારના રઘુનાથદાસનું શ્રીજી મહારાજ કલ્યાણ કરી શક્યા? રઘુનાથદાસનું શ્રીજી મહારાજ કલ્યાણ કરી શક્યા? શ્રીજી મહારાજને મળેલો હતો, રામાનંદ સ્વામીને મળેલો હતો. રામાનંદ સ્વામીએ કેટલાના ઉદ્ધાર કરી દીધા. ખાલી લોજના વાટેથી નીકળ્યો અને સ્વામીના દર્શને આવ્યો હોય ને, સંકલ્પ બંધ થઈ ગયા છે અને સ્વામીના ચરણારવિંદમાં રહીને ભગવાનનું ભજન કરી દીધું હોય એવા સાધુઓ થઈ ગયા, એવા ગ્રહસ્થ હતા. પણ સ્વામી રઘુનાથદાસનું કલ્યાણ ના કરી શક્યા. શ્રીજી મહારાજ રઘુનાથદાસનું કલ્યાણ ના કરી શક્યા. અસુર જે થઈ જાય એનું કલ્યાણ થવું બહુ અઘરું છે. અજ્ઞાની અને અસુર બેમાં બહુ ફેર છે. અજ્ઞાનીને કલ્યાણના રસ્તે ચાલવાનો અધિકાર પ્રાપ્ત થઈ શકે છે, અસુરને તો કલ્યાણના દરવાજા બંધ જ થઈ જાય છે. કલ્યાણનું કોઈ, કારણ કે અસુર ભગવાનનો ને મોટા સાધુનો ને ભગવાનના સંતો ભક્તોનો દ્રોહ જ કરે, એ જ અસુર, એ જ અસુર. અને અજ્ઞાનીમાંથી સત્સંગી થવું સહેલું છે, અજ્ઞાનીમાંથી સત્સંગી થઈને સંત થવું સહેલું છે, પણ સત્સંગી અને સંત થયા પછી આસુરી ન થવું એનું જે અનુસંધાન રાખવું બહુ અઘરું છે. કારણ કે આસુર ભાવના અંશો વધતા ઓછા પ્રમાણમાં જીવ પ્રાણી માત્રમાં કોઈને કોઈ રીતે પડેલા છે. અને અસુર આસુરપણું એનું સીધું લક્ષણ એ જ છે
ભગવાન અને ભગવાનના મોટા સંત, ભગવાનના સંત અને ભક્ત એનો અભાવ, એનો અવગુણ, એનો દ્રોહ. અભાવ અવગુણ તો કદાચ ભેગારે થઈ શકે છે સત્સંગમાં હોઈએ, પણ એનો દ્રોહ થઈ જાય એ અસુરપણું પછી નોતરે. પછી એકનો દ્રોહ કરે, બે ના કરે, ચાર ના કરે, દસ ના કરે, હો ના કરે, પછી રોજની ટેવ પડી જાય દ્રોહ કરવાની. પછી એને કોઈ નજરમાં જ ના આવે. પરમેશ્વર પોતાની નજર સામે આવે તો પરમેશ્વરનો કરી નાખે. ભગવાન જ્યાં સુધી અર્ચા સ્વરૂપે હોય ત્યાં સુધી ભગવાન ભગવાન કરી બીજાના છેદ ઉડાડીને બીજાનો દ્રોહ કરે. અને જો ભગવાન મનુષ્યાકારે આવી જાય ને તો ભગવાનનો છેદ ઉડાડતે. ભગવાન અર્ચા સ્વરૂપે હોય, કાંઈ બોલે નહીં એટલે ભગવાન ભગવાન કરે. કારણ કે અહીંયા આગળ અંદર રહીને કોઈનો દ્રોહ કરવો હોય તો ભગવાનનો મોરો તો પહેરવો જ પડે. ભગવાનનો મોરો પહેરો તો જ બીજાનો થાય દ્રોહ. ભગવાનનો મોરો પહેરીને કોઈ મોટા પુરુષનો દ્રોહ ના કરવો. ભગવાનને મોટા પુરુષના મોરા પહેરીને કોઈ સંત કે ભક્તનો દ્રોહ ના કરવો. ભગવાનના મોટા પુરુષો અને ભગવાનના સંતો સંતોનો મોરો પહેરીને કોઈ ભક્તનો દ્રોહ ના કરવો. અને ભગવાનના મોટા પુરુષો, ભગવાનના સંતો અને ભગવાનના ભક્તોના મોરા પહેરી અને કોઈ જીવ પ્રાણી માત્રનો દ્રોહ ના કરવો. કારણ કે આ બધું આવી રીતે થતું હોય છે. આપણે મહારાજ કે છે કોઈ જીવ પ્રાણી માત્રનો દ્રોહ ના કરવો. શ્રીજી મહારાજની આજ્ઞા છે. આ તો જીવ પ્રાણી માત્ર, સત્સંગી માત્ર નહીં, જીવ પ્રાણી માત્ર. જીવ પ્રાણી માત્રમાં કોણ બાકી રહ્યું? શા માટે આપણે આપણા કલ્યાણના રસ્તેથી શા માટે વિચલિત થવું? આપણે આપણા રસ્તે હાલ્યા જઈએ. જીવ પ્રાણી માત્રનો આપણે દ્રોહ કરવાનો શ્રીજી મહારાજે અધિકાર નથી આપ્યો. આપણે સત્સંગનો મોરો પહેરીને કોઈ જીવ, સામાન્ય જીવ છે ને એનો અપમાન, એનો દ્રોહ ના. શ્રીજી મહારાજ કે ગરીબને દુખવતા થકા બીએ છે. એવું ના કીધું ગરીબ હોય સત્સંગી હોય તો બીએ છે, ગરીબને દુખવતા થકા બીએ છે. સતત એમ થાય છે કે એના હૃદયમાં ભગવાન હશે. જીવ પ્રાણી માત્રના દ્રોહમાં જેને કલ્યાણ ઈચ્છવું છે એ ના જાય. વિવેક ચોક્કસ રાખવો. વિવેક રાખવો એનું નામ દ્રોહ નથી. વિવેક તો જોઈએ સાચું શું છે, ખોટું શું છે, મારું કલ્યાણ કેટલામાં છે, કઈ જગ્યાએ છે, કઈ જગ્યાએ નથી, કઈ જગ્યાએ બેસવાથી, કોની સાથે બેસવાથી, કોની વાત સાંભળવાથી, કોનો સંપર્ક રાખવાથી મારો આત્મા સત્સંગમાંથી પાછો પડે છે, હું કયા કોની વાત સાંભળું છું, કોની સાથે બેસું છું, કઈ વાતો સાંભળું છું તો હું સત્સંગમાં આગળ જાઉં છું, આ બધા વિવેકો જોઈએ. વિવેક વિનાનો પાછો ભટકાય. દ્રોહ ના કરવો એનો અર્થ એવો નથી કે વિવેક જ ના રાખવો. ઘણાને એક જ વસ્તુ પકડી જાય, અવગુણ ના લેવો, અવગુણ ના લેવો એટલે વિવેક પણ ચૂકી જાય. વિવેક તો જોઈએ પંચવર્તમાન જેમાં ના હોય એનો દ્રોહ નથી કરવો, પણ પંચવર્તમાન જેમાં ના હોય એનો ગુણેય ના લેવાય. એનો બહુ ગુણ લઈએ તો પછી એનો સંગ થાય, ને એનો સંગ થાય એટલે આપણા વર્તમાને જાય. એટલે વિવેકથી બધું લેવું પડે, વિવેકથી લેવું પડે. વિવેકથી જો જાણેલું હોય તો એને વાંધો ના આવે. માટે ભગવાનના ભક્ત આપણે બધાય મુમુક્ષુએ એવી રીતે વર્તવું જોઈએ, દ્રોહે રહિત વિવેકે સહિત. દ્રોહે રહિત અને વિવેકે સહિત. આપણી ભક્તિ, આપણો ધર્મ, આપણું જ્ઞાન, આપણો વૈરાગ, આપણું સત્સંગની અંદર ચાલવાપણું એવું હોવું જોઈએ, દ્રોહે રહિત અને વિવેકે સહિત. કોઈ દિવસ કલ્યાણના માર્ગમાં વિઘન ના આવે. ઘણીક વખત એવું થાય છે દ્રોહે રહિત થવામાં વિવેકે રહિત થઈ જાય, અને ઘણી વખત વિવેકની અંદર રાખવામાં દ્રોહ થઈ જાય. માટે દ્રોહે રહિત ને વિવેકે સહિત. સંગ કેટલો કરવો, કોનો કરવો, ક્યાં કરવો, ક્યાં ના કરવો, કોને પ્રોત્સાહન આપવું, કોને ના આપવું, કયા પક્ષે રહેવું ના રહેવું, આ બધું વિવેકમાં આવે છે, વિવેકમાં. પણ કોઈનું ભૂંડું કરી નાખવું, કોઈનું ખરાબ કરી નાખવું, કોઈને ટાળી નાખવો એ દ્રોહ છે. કોઈનું નહીં, જીવ પ્રાણી માત્ર. આપણું ભૂંડું કરવાવાળાનું ભૂંડું નહીં, એનું ભગવાન હારું કરે. આવો મહારાજને ગમે છે. કારણ કે આપણને ભય લાગવો જોઈએ, આસુરી જીવ થઈ જાય ને પછી ભગવાનના માર્ગે ભગવાન પણ ન ચલાવી શકે, એટલું અઘરું છે. એટલે જીવને છે ને દૈવી રાખવા મહેનત કરો. તું દૈવી રહે ભલે તારા બુદ્ધિ જાજી રહે, અને જેની બુદ્ધિ બહુ જાજી દોડતી હોય ને એને તો બહુ જ ચેતવું. કારણ કે આસુરપણાના અંશો બુદ્ધિવાળો જે છે એના જ ખેંચીને લાવે છે, એ જ ખેંચી લાવે. કારણ કે એને બધું બહુ વિચારવાની ટેવ હોય એટલે જાજું થાય. મૂઢપણાવાળાને બહુ ઓછું થાય, હાલ્યો જાય હાલ્યો જાય, એને બહુ કુસંગ લાગી જાય તો જ થાય. પણ બહુ બુદ્ધિવાળો હોય
એને પોતાની બુદ્ધિને પહેલાં વિશુદ્ધ કરવી, શાસ્ત્રના શબ્દોથી ને સત્પુરુષના સંગથી. નહીં તો આવું થાય. આ મોટા પુરુષોને કોઈક અસુરો દ્વારા વિઘ્ન. સ્વામી કહે છે, હું જે આ કાર્ય કરું છું એ કાર્યથી વિરુદ્ધ જેટલું પરાક્રમ કરે છે તેને તમે નિવારી દો છો. તે સ્વામી ગ્રંથ લખતા હોય તો એના વિરોધમાં કાર્ય કોણ કરે? બહારનો કોઈ કરે? ત્યાંથી જ થાય. જ્યારે જ્યારે વિઘ્ન આવ્યું છે ને ત્યારે ત્યાંથી જ આવ્યું છે. આપ સહજાનંદ સ્વામી એક જ મારા સહાયક છો, તમારા બળથી મને આનંદ છે. પ્રભુ તમારું બળ એ મારું બળ છે, હું મારા બળથી આ ગ્રંથ લખી શકું એમ નથી. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ મારી ઘણી સહાય કરે છે, તેઓ વારંવાર મને ધીરજ આપે છે, પોતે આ કાર્યમાં થતા અનંત વિઘ્નોને નિવારે છે. રઘુવીરજી મહારાજને કાર્યમાં થતા વિઘ્નોને ક્યારે નિવારવા પડે? બહારના કાર્ય ના નિવારવા પડે, અંદરથી કોઈક વિઘ્ન થતું હોય એને નિવારવું પડે, એ વારે વારે નિવારે છે રઘુવીરજી મહારાજ. શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ બીજી અમદાવાદ ગાદીના આચાર્ય છે, પોતાના ભાઈ રઘુવીરજી મહારાજ આ હરિચરિત્રનો સાગર ગ્રંથ કરાવી રહ્યા છે તેનો તેમના ઉરમાં અતિ આનંદ છે. આ ગ્રંથ કરવાની પ્રેરણા રઘુવીરજી મહારાજની હતી. રઘુવીરજી મહારાજ આ ગ્રંથ કરાવે છે એ જાણીને અયોધ્યા પ્રસાદજી મહારાજ બહુ રાજી થયેલા. અને હરિચરિત્રનો સાગર ગ્રંથ એવો છે, બંને દેશમાં માન્ય છે, બંને દેશમાં આ ગ્રંથ વંચાય છે એવો ગ્રંથ છે. આ ગ્રંથ બાબતે બંને દેશમાં કોઈ મત જુદો નથી. વચનામૃતમાં જેમ છે વરતાલ દેશમાં 262 ને અમદાવાદમાં 273, પણ હરિચરિત્રનો સાગરમાં એવો કોઈ મત નથી. આ ગ્રંથ બંને દેશમાં છે, નિષ્કુળંત કાવ્ય બંને દેશમાં વંચાય છે, એ બે દેશમાં સમાન છે. એમ અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ આનાથી સ્વામી કે બહુ રાજી છે. તે બંને આચાર્યોની પ્રસન્નતા જોઈને સત્સંગમાં જેટલા સંતો હરિભક્તો છે તે બધા પ્રસન્ન થયા છે. તેને કારણે આ ગ્રંથની અતિવૃદ્ધિને સમૃદ્ધિ થઈ છે. જગતમાં સત્સંગ સિવાયનો જેટલો આનંદ કહેવાય છે તે તો દુઃખોને અને માન અપમાનરૂપી દ્વંદ્વોને જ આપે છે, પરંતુ શ્રીહરિ મને તેનાથી બચાવી લે છે. સ્વામી કેટલા મોટા છે છતાં પણ કેવું બાળક જેવું લખે છે કે મને મહારાજ માન અને અપમાનરૂપી દ્વંદ્વોથી બચાવે છે. માન અને અપમાનરૂપી દ્વંદ્વ એટલે માનની અંદર વ્યક્તિને હું ક્યાં છું, કોણ છું, કેવો છું, શા માટે છું આનું ભાન રહેતું નથી. અને અપમાન થાય છે, અપમાન થાય છે ત્યારે એને એમ નથી લાગતું કે આ મહારાજ જે કરતા હશે બરાબર મને પ્રસાદ દીધો છે. અપમાનની અંદર મુરઝાઈ જાય છે અને માનની અંદર ફૂલાઈ જાય છે, એ દ્વંદ્વ કહેવાય. સ્વામી કે મને માન અપમાનની અસર થતી નથી, જેની ઉપર ભગવાનની કૃપા થાય એને જ માન અપમાનની અસર ના થાય. જેની ઉપર ભગવાનની નજર ડાયરેક્ટ રહેતી હોય ને એને માન અપમાનની અસર ના થાય. બાકી માન અપમાનની અંદર ફૂલાઈ ના જાય ને કર્માઈ ના જાય એ તો બહુ અઘરું છે, બહુ અઘરું છે. માન મળે એટલે જીવને હાથમાં ઝાલ્યો ના રહે. શ્રીજી મહારાજ એમને એમ તો નહીં કહેતા હોય મધ્યના 25માં કે જેને ભગવાનને અતિશય પ્રસન્ન કરવા હોય. સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો પ્રશ્ન છે, મહારાજ જેને ભગવાનને અતિશય રાજી કરવા હોય, પ્રસન્ન કરવા હોય એનો શું ઉપાય? અને ત્યારે મહારાજ કહે છે કે ઘરમાં એક મણ અનાજ મળતું હોય, બે મણ મળે, 25 મણ 6 મણ થાય, એક ઘોડો હોય, 2 ઘોડા આવે, 10 ઘોડા આવે. પ્રથમ જ્યારે કશુંય ના હોય ત્યારે સંતની જેવી ટેલ ચાકરી કરતો હોય ને, અને જેવો દિનાદિન હોય ને એવો, એની પાસે આ બધું આવે તોય રે. અને પ્રથમ ત્યાગી થવા આવ્યો હોય ને જેવો દિનાદિન હોય ને, ભગવાન જેવું ઐશ્વર્ય આવે ને તોય ગરીબનો ગરીબ રે. એની ઉપર મહારાજ કે હું બહુ રાજી થઉં, બહુ રાજી થઉં. માન અપમાનની ઘાટીઓને ઓળંગી જવી, માનને અપમાનરૂપી ગોળીઓને પી જવી એ કોને રે જેને એની ઉપર નજર હોય કે મારા મહારાજ મારી પર રાજી થશે. આ માન મળ્યું છે એ મારું નથી, મારા નાથનું છે. અપમાન મળ્યું છે એ મહારાજે મને કેળવવા માટે પ્રસાદ દીધો છે, મારી કેળવણી માટે દીધો છે. મને મહારાજને પોતાને વાલો બનાવવો છે ને એટલે મહારાજ આવું દે છે. કોઈની ઉપર રાજી થવું હોય તો એની પાસે કંઈ ઉપયોગ તો કરવો પડે ને, એનો તો રાજી થાય ને. એમ અપમાન મારું મહારાજ કરાવી અને મારી પર રાજી થવા માગે છે. એ જોવે છે કે એને મારા સિવાય કશું પ્રધાન નથી ને, એનું અપમાન થયું તો આ મુરઝાઈ નથી ગયો ને. એવી રીતે ભગવાન મને પોતાનો બહુ વહાલો કરવા માટે મારું અપમાન કરાવે છે. એવી રીતે જે અપમાનને જોવે તેને અપમાન જેટલું થાય એટલું કેવું લાગે? વહાલું લાગે, વહાલું લાગે.
કોઈ વ્યક્તિ આપણે જવું નથી અને પકડીને બાંધીને આપણને બાંધીને બે લાત મારીને લઈ જાય ગાડીમાં અને પછી આપણને 100 કિલોમીટર દૂર લઈ જઈ અને 1 મિલિયનનો ચેક આપે તો કેવું લાગે? ફરી વખત બાંધીને ફરી વખત મારીને લઈ જાય ને ફરી 50,000નો ચેક આપે તો કેવું લાગે? સારું જ લાગે. ભલે માર ખાવા મળ્યો પણ ચેક તો મળ્યો, એમ ભલે અપમાન થયું પણ મહારાજનો રાજીપો તો મળ્યો. હું જો સ્થિર રહીશ આમાં તો મહારાજનો રાજીપો મળશે. માન મળ્યું પણ આ મારું નથી, આ તો મહારાજને મોટાનું છે. સ્વામી કહે એ બધા દ્વંદ્વોથી મહારાજે મને બચાવ્યો છે. મહારાજને રોજ આવું માગવું, મહારાજ મને આ લોકનું જે જે પ્રલોભન હોય એનાથી તમે બચાવજો, જે હોય એનાથી બચાવજો. એવું દેજો કે તમારાથી નજીક થવાય, તમારાથી દૂર થવાય ને મહારાજ, એવું કાંઈ મને દેતા નહીં. આવું મહારાજને રોજ પ્રાર્થના કરવી. નહીતર આ દુનિયા તો એવી છે જેમાં મોટા કોટ જાણીને જેની ઓથ લીધી હોય તે પ્રથમથી જ દુઃખ દે, તે આશ્રય લીધેલો કોટ જ વ્યક્તિને કચડી નાખે એવું બનતું હોય છે. આ દુનિયા આવી છે, જેના આશ્રય બેઠા હોય એ જ કચડે એવી દુનિયા છે. સ્વામી કે આ તો આપનો જ પ્રતાપ છે કે બધા મને પ્રેમથી બોલાવે છે. જે શત્રુ હોય તે પણ મિત્ર થઈને રહે એ તો આપનું જ અપાર સામર્થ્ય છે. એવી અપાર રીતે આપે મને વિઘ્નથી બચાવી લીધો છે. તે જેને સમજણ હોય તેને વિચારવામાં આવે છે, અર્થાત જણાય છે, વગર વિચારે તો કાંઈ ગમ પડતી નથી. સ્વામી કે આ બધું જેટલું જેટલું થાય છે પ્રભુ એ તમારી કૃપાથી થાય છે. તમે મારી પર કૃપા કરી છે, તમારું સામર્થ્ય છે, એના કારણે તમે મને બધાએ વિઘ્નોથી બચાવી લીધો છે, નહીં તો આવું કોઈથી થાય નહીં. શ્રી હરિ મહારાજ કે ચરિત્ર કે નહીં પાર, થોડે લિખે અપાર હી રહે અદ્ભુત સાર. ક્ષણુભંગુર મનુષ્ય તન દૈવાધીન સોરહાય, હરિ કે ચરિત્ર લિખત હે જે તેવું લિખી મે આય. 59 તન વર્ષ બયે ગ્રંથ આરંભ હિકીન, સંવત 1914 મે જ્યેષ્ઠ સુધી અષ્ટમી દિન. શ્રી હરિજી મહારાજના ચરિત્રો એવી રીતે અપાર રીતે આપે મને વિઘ્નથી બચાવ્યો. શ્રી હરિજી મહારાજના ચરિત્રોનો તો કોઈ પાર નથી, થોડા જ લખ્યા છે તો પણ અપાર છે, અદ્ભુત છે, સાર રૂપ છે. મનુષ્યનું આ શરીર તો ક્ષણભંગુર છે, તેમાંય તે દૈવાધીન છે, છતાં તેનાથી જેટલા લખી શકાય તેટલા શ્રીહરિના ચરિત્રોને હું લખું છું. 59 વર્ષની ઉંમરે ગ્રંથ લખવાનો આરંભ કર્યો ત્યારે વિક્રમ સંવત 1914ના જેઠ સુધી 8મનો દિવસ હતો. આયુષ્ય તો દૈવને આધીન રહે છે, ઘડી કે પળનો નિર્ધાર નથી, તેવી સ્થિતિમાં મેં આ શ્રી હરિચરિત્રનો સાગર ગ્રંથનો આરંભ કર્યો છે. 5 ભૂતોનું આ શરીરરૂપ નાવ છે, તેમાં વેપારી જેવો જીવ બેઠો છે, તે નાવ દૈવને આધીન રહી છે, તે જ્યાં સુધી શ્રીહરિ આ નાવ ચલાવશે ત્યાં સુધી આ કાર્ય થશે. સ્વામી કહે છે મારું શરીર છે ક્ષણભંગુર છે. આવા મોટા પુરુષો જે ભગવાનની ઈચ્છાથી આ પૃથ્વી પર પ્રગટ થયા છે, ભગવાનની ઈચ્છાથી આ પૃથ્વી પરથી પાછા સ્વતંત્ર રીતે અદૃશ્ય થાય એવા છે, એવા મોટા પુરુષો હોવા છતાં પણ એનો વિચાર જો. આટલો મોટો ગ્રંથ લખવાનું શરૂ છે છતાં પણ એનો વિચાર જો, આ ઘડીએ ના પડે દેહ પડી જાય. એને કશું અધૂરું રહેતું નથી, ચરિત્રો તો એમના હૃદયમાં છે. એમણે આ ગ્રંથ લખ્યો છે એ તો આપણી પર કૃપા કરીને લખ્યો છે. એમણે ભગવાન પાસે કૃપા માગી કે મારી પાસે તમે ગ્રંથ લગાવો લખાવો, એ કૃપા આપણી માટે એ સ્વામીએ માગી છે. મોટા પુરુષોનું જીવન, મોટા પુરુષોનું વર્તન એ આપણા માટે છે, આપણા ઉપદેશ માટે છે. આપણને એવું યાદ રહે છે આ ઘડીએ ના પડે દેહ પડશે, આટલું કામ કર્યું છે અને આટલું બાકી છે. અંત્યના 30મામાં મહારાજે જે કીધા છે અનુસંધાન 5, એમાંના છેલ્લા 2 આપણા માટેના નથી પણ 3 અનુસંધાન છે એ આપણા માટેના છે. આપણને દિવસમાં કેટલી વાર યાદ આવે છે કે આ દેહ આ ઘડીએ ના પડે મરવું છે? એ જેટલી વાર યાદ આવે છે એટલું આપણને ભગવાનના અભિપ્રાયની ખબર છે.
ભગવાને આપણી માટે કરેલી વાતની આપણને ખબર છે. આપણને આ જે ક્ષણભંગુર શરીર મળ્યું છે એનું આપણને અનુસંધાન છે, ક્ષણભંગુર શરીર છે. આને ભાંગતા વાર કેટલી, કલ્પના કરો, આને ભાંગતા શું વાર. આમ એક્સિડન્ટ થઈને જતું રહે, કાંઈ ના થઈને પેટમાં દુખતું હોય ને થોડા દાડામાં ખબર પડે કે ભાઈ કેન્સર છે, પૂરું થઈ જાય. કશું ન હોય ને માથું દુખે છે, ભાઈ મગજની અંદર ગાંઠ છે, કેન્સર છે, પૂરું થઈ જાય. કેટલું ક્ષણભંગુર શરીર, કેટલું જલ્દી પડી જાય એવું શરીર, એ શરીરને પડવા માટેનો વિચાર એટલા માટે કરવો જોઈએ કે આપણે મોક્ષના માર્ગે ઝડપથી દોડી શકીએ. આપણે તો ભૂલી જઈએ છીએ આ દેહ પડવાનો છે એ જ ભૂલી જઈએ છીએ. આવડા મોટા પુરુષો એ પોતાના જીવનથી મને તમને જગાડે છે કે જાગો, વિચારો, રોજ વિચારો કે આટલું કામ થયું છે ને આટલું બાકી છે. કયું કામ? બિઝનેસ, ધંધા, કોઈ બીજા બધા સત્સંગની અંદર આ બધા કામ જે બધા થતા હોય એ તો જેટલી જવાબદારી હોય એટલું વિચારવું બાકી. કયું કામ? આપણી આધ્યાત્મિક ઉન્નતિ આટલી થઈ છે ને આટલી બાકી છે. ઇન્દ્રિયો અંતઃકરણ એની ઉપર આટલું શાસન મારું થયું છે ને આટલું બાકી છે. પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં આટલો જોડાયો છો ને આટલું બાકી છે. એકાંતિકપણાના ભાવને આટલા મેં હજુ કેળવ્યા છે ને આટલા બાકી છે. સહનશક્તિ અને ધીરજના પાઠ આટલા શીખ્યો છું ને આટલા બાકી છે. સ્વભાવને આટલા હું જીત્યો છું, આટલા સ્વભાવને મેં ટાળી નાખ્યા છે ને આટલા સ્વભાવ જો ટાળવાના બાકી છે. આવા હિસાબો રોજ કથા વાર્તા સાંભળીને કરવા જોઈએ, રોજ વિચારપૂર્વક કરવા જોઈએ. એ જો આપણે કરીશું, સ્વામી આ એના માટે, સ્વામી તો ગ્રંથ લખવાના અનુસંધાને કહે છે, પણ આપણે પણ આપણા મનુષ્ય દેહથી અક્ષરધામના અનાદિમુક્તના પદરૂપી ફળ મેળવવું છે. અને એ ફળ મેળવવા માટે આ વિચાર વિના એ ફળ સુધી પહોંચવું બહુ કઠિન છે. આ વિચાર કરવો પડશે, વિચાર કર્યા વિના એ ફળ સુધી નહીં પહોંચાય. સ્વામી કહે છે, ક્ષણભંગુરા દેહ આ મેં લખવાનું શરૂ કર્યું છે, પ્રભુ તમારી ઈચ્છા હોય ત્યાં સુધી લખાવજો, ન તમારી ઈચ્છા હોય તો અધૂરું રહે તો પણ મને વાંધો નથી. હું તો બસ લખી જઉં છું, જેટલું કાર્ય થાય એટલું કરી જાઉં છું. આ મોટાનો સંકલ્પ, શુભ કાર્ય છે તો પણ બંધન વિના કરે છે. આપણે તો સંસારનું કાર્ય પણ બંધન સહિત કરીએ છીએ, અને આ મોટા પુરુષો શુભ કાર્ય કરે છે તો પણ કેવી રીતે કરે છે? બંધન વિના કરે છે. જેટલું મહારાજ કરાવે કરવું છે. પૂજ્યપાદ ગુરુજીના જીવનની અંદર આટલા બધા કાર્યો કરે છે, પણ સતત એક જ વસ્તુ મહારાજને કરાવવું છે એટલું મહારાજ કરાવશે. મહારાજને નહીં કરાવવું હોય તો કઈ આપણને વાંધો છે? મહારાજ ક્યાં પૂછવાના છે કે આટલું બાંધ્યું તું ને આટલું કર્યું તું ના કર્યું તું? મહારાજ કાંઈ નહીં પૂછે. ગોપાળાની સ્વામી વાતોમાં કે મહારાજ તો એટલું પૂછશે, એકાંતિક ધર્મ કેટલો પાડ્યો ને કેટલો પડાવ્યો, મોક્ષના માર્ગે કેટલા હાલ્યા ને કેટલા હલાવ્યા, બસ આ પૂછશે. બાકી મહારાજને બીજા કોઈ હિસાબ આરે મતલબ જ નથી. તમે બીજું શું કર્યું એની આરે મહારાજને કોઈ મતલબ નથી. મહારાજ તો આટલું પૂછશે, બાકી તો મહારાજ જેટલું કરાવે એટલું કરવું છે. આ મોટા સંતો એના જીવનથી આપણને શીખવે છે. અનેક વિઘ્નોનું નિવારણ કરીને શ્રીહરિએ ચરિત્રામૃત સાગરના મધ્ય સુધી તો ઘણા પ્રેમથી મને પહોંચાડ્યો છે. હવે શ્રીહરિના જીવનમાં અર્ધા ચરિત્ર કહેવાના બાકી રહ્યા છે. જો શ્રીહરિ સાનુકૂળ હોય તો બધા દેવતાઓ સાનુકૂળ થાય, એટલે વિઘ્ન વિનાયક ગજાનન ગણપતિ દેવ અને મરુત્સુત હનુમાનજી મહારાજ એ બંને મારા બધા જ વિઘ્નનું નિવારણ કરી દે છે. સ્વામી એમ કહે છે કે આ ચરિત્રામૃત સાગર લખવાની અંદર અત્યારે હું મધ્ય સુધી પહોંચ્યો છું. આમ તો સ્વામીએ વિચાર્યું કે આ મધ્ય સુધી, પણ સ્વામીએ તો ઠેક 27 પુર સુધી લખ્યું છે. પણ સ્વામી આ વાત કરતા કરતા અહીંયા આગળ પોતે ભગવાનના વિશ્વાસ ઉપર આ ગ્રંથ લખી રહ્યા છે એનું સ્વામી વધારે નક્કરતા કરવા માટે અહીં કહે છે કે જે કાંઈ મને મહારાજ જેટલું લખાવે છે એટલું હું લખી શકું છું. જીવનના અર્ધા ચરિત્ર કહેવાના હજુ મારે બાકી રહ્યા છે. એની માટે વિઘ્ન વિનાયક દેવ અને હનુમાનજી મહારાજ આ બંને દેવો શ્રીજી મહારાજને માન્ય દેવો છે. આપણે મહાપૂજા આદિ કરીએ, કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે આ બંને દેવોનું પૂજન મહારાજની આજ્ઞાએ કરીએ છીએ. બંને વિઘ્ન વિનાયક દેવને કષ્ટભંજન દેવે કષ્ટને કાપવાવાળા છે. સ્વામી કહે છે, મહારાજની ઈચ્છાથી એ બંને મને સહાય કરશે એવો મને વિશ્વાસ છે. દેવો અને મનુષ્યો બધા શ્રી હરિને જ આધીન છે. જ્યાં સુધી શ્રીહરિ કૃપાદૃષ્ટિ કરતા રહેશે ત્યાં સુધી શ્રીહરિના ચરિત્રોને હું લખતો રહીશ.
સંપૂર્ણ ભગવાનને સમર્પિત. જુઓ, પોતાનું કોઈ બળ જ નહીં. જેને બળ બહુ નામિતનો, માન્યું પોતાને સેવક પનો, તેથી કહો કોણ ન જીતાય આલોકને પરલોકમાય. નિષ્કુળાન સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર જ્યારે ભીમો રાઘવ વશરામ એની કથા લખી જમદૂતોની, ત્યારે સ્વામીએ આ કડી લખી કે જેને પોતાને સેવકપણું માન્યું અને બળ ભગવાનનું જ રાખ્યું એનું બધું કાર્ય ભગવાન કરે છે. આપણને શીખવાડે છે આ મોટા પુરુષો એમના જીવનથી. બળ આપણી અંદર શું બળ? ભગવાન અને ભગવાનના મોટા પુરુષોનું બળ એ જ બળ છે. ભગવાનના સંતો ભક્તોનું બળ એ જ આપણું બળ છે. અને જે ભગવાનનું બળ રાખે, જે ભગવાનના મોટા પુરુષનું બળ રાખે, જે ભગવાનના સંતો ભક્તોનું બળ રાખે, એની અંદર દિન પણ ઉત્કૃષ્ટ કક્ષાનું આવે અને એની અંદર શક્તિ પણ ભગવાનની શક્તિ આવે, ભગવાનના મોટા પુરુષની શક્તિ આવે, ભગવાનના સંતો ભક્તોની શક્તિ આવે, ત્યારે કાર્ય કેટલું કરી શકે. માટે સ્વામી પોતાના જીવનથી આપણને શીખવાડે છે. ભગવાનની કૃપા, ભગવાનના મોટા પુરુષોની કૃપા, ભગવાનના સંતો ભક્તોની કૃપા, એના પાત્ર થવાય, પાત્ર થવાય એવી રોજ એમની પાસે માંગણી કરવી, રોજ એવું જીવન કરવું કે જેનાથી આપણે પાત્ર બનીએ. અહીં સ્વામી કહે છે કે મારી ઉપર કૃપા દ્રષ્ટિ ભગવાનની હશે ત્યાં સુધી હું આ ગ્રંથને લખતો રહીશ. શ્રી હરે કે મૂર્તિ દેખી જયસી, ઉચ્ચવ ચરિત્ર કરત હી તેસી, દેશ દેશ મે ફિરે વારંવારા, દેશ દેશ મે ફિરે વારંવારા, ભક્ત જન હિત કરી હરી પ્યારા, ભક્ત જન હિત હરી કરી પ્યારા, પ્રગટ મૂર્તિ દેખી મે જેશે, ઉર બીચ મોર રખી કે તેસે, ચરિત્ર લિખત સંભારી કે તાયે, ચરિત્ર લિખત સંભારી કે તાઈ, જેસી ઉર મે દેત દેખાઈ, જેસી ઉર મે દેત દેખાઈ. સ્વામી કેટલી નિખાલસતાથી વાતો લખે છે. સ્વામી કહે છે દેવો અને મનુષ્યો બધા શ્રીહરિને જ આધીન છે. જ્યાં સુધી શ્રીહરિ કૃપાદૃષ્ટિ કરતા રહેશે ત્યાં સુધી હરિના ચરિત્ર હું લખતો રહીશ. મેં શ્રીહરિની મૂર્તિના જેવા દર્શન કર્યા છે તથા ઉત્સવ પ્રસંગે અને અન્ય ચરિત્ર કરતી વેળાએ જેવા દર્શન કર્યા છે, ભક્તજનોનું હિત કરવા માટે પ્રેમથી દેશો દેશમાં શ્રીહરિ જેવી રીતે વારંવાર વિચર્યા છે, પ્રગટ શ્રીહરિની મૂર્તિને મેં જેવી જોઈ છે તેવી મૂર્તિ મારા હૃદયમાં રાખીને તેને સંભાળીને તે બધા ચરિત્ર હું લખું છું. વળી મને જેવા ચરિત્ર હૃદયમાં દેખાય છે તેવા જ લખું છું. સ્વામી કે મેં બધાય ચરિત્રો છે એને સંભાળી રાખ્યા છે. આ મોટાની સ્થિતિ. હૃદયમાં જોઈ જોઈને લખું છું, બુદ્ધિમાં જોઈ જોઈને નહીં, હૃદયમાં જોઈ જોઈને લખું છું. આ હૃદય ઠાલવ્યું છે. મોટા પુરુષોએ હૃદય ઠાલવ્યું છે આપણા માટે. આ બુદ્ધિથી નથી લખાનું, હૃદયથી લખાનું છે. અને આપણે કોઈને પણ કહીએ ત્યારે શું કહીએ ઘણી વખત, કે બુદ્ધિથી વાત ના કરતા હૃદયથી કરજો, તમારા હૃદયમાં જેવો એ કહેજો, બુદ્ધિથી વાતો ના કરતા એમ કહીએ ને. એમાં મોટા સાધુએ લખ્યું છે હૃદયથી. આપણે જો હૃદયથી સાંભળશું, હૃદયથી બોલશું, હૃદયથી વાંચશું, કનેક્શન તો જ થશે. હૃદયથી જો વાંચીએ નહીં, હૃદયથી સાંભળીએ નહીં, હૃદયથી જો વિચારીએ નહીં, હૃદયથી બોલીએ નહીં આ ગ્રંથને, તો આપણું કનેક્શન મોટા પુરુષો સાથે નહીં થાય. મોટા પુરુષો સાથે કનેક્શન નહીં થાય તો મહારાજ સાથે નહીં થાય. જેટલું કરવું સત્સંગમાં જે કંઈ કરીએ હૃદયથી કરીએ, ભાવથી કરીએ, જે કંઈ કરીએ, કરવાનું તો છે તો કરીએ, તો પછી હૃદયના ભાવથી કરીએ, બુદ્ધિથી ના કરીએ, હેબિટથી ના કરીએ, દેખાદેખી ના કરીએ, પણ જે કરીએ એ હૃદયના ભાવથી કરીએ. જો હૃદયના ભાવથી કરશું તો એનું ફળ પણ પૂર્ણ મળશે. સ્વામી કે મને જેવું દેખાય છે એવું હું લખું છું. શા માટે લખું છું? કે ભગવાનના ભક્તોને આવા ચરિત્રો
જોયા ના હોય તેને સાંભળવા મળે, જેને જોયા હોય એને ચિંતવન કરવા મળે. સૂર્ય વિન જો નેત્ર હિ એહા, કછુ સમર્થ નહીં દેખન તેહા, મૂર્તિ વિન તેસે ચરિત્ર હિ એકા, લિખને સમર્થ હોત ન અનેકા. મુક્ત મુનિ કૃપા કરી જબ હો, ઉત્તમ રૂપ ઉપરી અતિ તબ હો. હરે કે ચરિત્ર કહાવત જેતા, હરે કે ચરિત્ર કહાવત જેતા, જન્મ સે લે કર સબ હી તેતા, જન્મ સે લે કર સબ હી તેતા. જેમ સૂર્યના સિવાય આપની આંખો કંઈ દેખવા સમર્થ થતી નથી, તેમ શ્રીહરિની મૂર્તિની સ્મૃતિ સિવાય ભલેને તે અનેક ચરિત્રો હોય તો પણ શું, તેમાંથી એક પળ પણ ચરિત્રને હું લખવા માટે સમર્થ થતો નથી, તેમાંથી એક પણ ચરિત્રને હું લખવા માટે સમર્થ થતો નથી. ભગવાનની મૂર્તિની સ્મૃતિ સિવાય સ્વામી કહે છે, મેં એક પણ વાત લખી નથી. આ બધી જ વાતો સબી જ છે. આ વાતોને જે વાંચે સાંભળે, ફક્ત વાંચે સાંભળે, બીજું કાંઈ હમતતા ના આવડે, તો પણ આ વાતો કામ જબરું કરે. સબી જ વાતો છે, સબી જ વાતો. જેમ મુક્તાનંદ સ્વામી વાતો કરતા 2000 મનુષ્યો બેઠા હોય એના પ્રશ્નોના સમાધાન થઈ જતા, અમદાવાદના મોટા મોટા પંડિતો વાતો કરતા કોઈને અસર જ ના થાય, ત્યારે પંડિતોએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, તમે સીધી સાદી ભાષામાં વાત કરો છો, તમારી વાતની અસર થાય છે, અને અમે આટલી બધી વેદ વેદાંતની વાતો કરીએ, ઉપનિષદોની વાતો કરીએ, એની અસર થતી નથી. ત્યારે સ્વામી એટલું જ કીધું, પંડિતો તમે શેકેલા ચના વાવો છો, હું કાચા ચના વાવું છું. હું જ્યારે વાતને કરું છું ત્યારે મારા હૃદયની અંદર ભગવાનને ધારું છું, સામેના હૃદયમાં ભગવાનને ધારું છું, કેવળ ભગવાનના રાજીપાને અર્થે, સંતો ભક્તોના રાજીપાને અર્થે હું બોલું છું, અને તમે જે કરો છો તમારી આજીવિકાને માટે કરો છો, તમે જે કરો છો એ તમારી પ્રતિભા વધારવા માટે કરો છો, તમે જે કરો છો એ આ લોકના પ્રલોભનથી કરો છો, માટે તમારી વાતની અસર નથી. અમારી વાતો સબીજ છે, તમારી વાતો નિર્બીજ છે. અમારી વાતોને મૂર્તિનો સંબંધ છે, તમારી વાતોને મૂર્તિનો સંબંધ નથી. હરિચરિત્રામૃત સાગરના એક એક શબ્દને મૂર્તિનો સંબંધ છે એવું હરિચરિત્રામૃત સાગરના રચેતા આધારાનંદ સ્વામી આપણને કહે છે. આપણે આ એક એક શબ્દને વાંચીએ છીએ ને સાંભળીએ છીએ, એક એક શબ્દે આપણે મહારાજની મૂર્તિને ટચ કરીએ છીએ, મહારાજની મૂર્તિનો સ્પર્શ કરીએ છીએ, એક એક શબ્દથી મહારાજની મૂર્તિને નિરખીએ છીએ. જો હૃદયથી વાંચીશું, હૃદયથી સાંભળીશું, હૃદયથી આપણે બોલીશું, તો આપણો એક એક સ્પંદન ભગવાનનો ટચ કરે એનો અનુભવ આપણને થશે. આ મોટા પુરુષે શાસ્ત્રો લખ્યા છે ને, આ લોકની વિખ્યાતિ માટે નથી લખ્યા, આ લોકની અંદર એનું નામ બહુ મોટું થાય એટલે નથી લખ્યું. આજે હરિચરણ સાગરના અભિષેકો થાય છે, આજે આવા મોટા સાધુના પૂજન થાય છે, કરોડો વંદન છે, આવું જ્યાં જ્યાં થાય છે, આપણે અહીં થાય છે, બીજે થાય છે, જ્યાં જ્યાં સત્સંગમાં થાય છે, બહુ સારી વાત છે. પણ જ્યારે મોટા પુરુષોએ લખ્યું ત્યારે આની માટે નહોતું લખ્યું, એ તો આપણો ભાવ છે, હોવો જ જોઈએ. જે મોટા પુરુષોએ આટલો દાખલો કર્યો સત્સંગ માટે, એનું એની માટે શું ના થાય. સોનાના ફૂલ જો આપણી પાસે હોય ને, તો સોનાના ફૂલથી એવા મોટા પુરુષોને વધાવવા જોઈએ. ભગવાન પણ એમાં રાજી જ છે, ભગવાન પણ રાજી છે. જેને પોતાનું આયખા ઓગાળી નાખ્યા, જે સમયે હાથમાંથી કલમ પડી જાય એ સમયે હાથમાં કલમ પકડી પકડીને જેને લખ્યું, જે બીમાર હોય, તાવ આવતા હોય એવી પરિસ્થિતિમાં સ્વામી આ ગ્રંથ લખ્યો, આંખોએ હરખું દેખાતું ના હોય એ પરિસ્થિતિમાં આ ગ્રંથ લખ્યો. આપણે તો આજ કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢીને વાંચી શકીએ, કોમ્પ્યુટરમાં વાંચી શકીએ, કથાઓ સાંભળી શકીએ. આ મોટાના દાખલા કેવા છે, એના દાખલાનો એક અંશ દાખલો આપણો નથી. માટે બસ એ મોટાના કૃપાના પાત્ર બની રહેવાય, દયાના પાત્ર બની રહેવાય. કૃપાના પાત્ર તો પછી બનાય, પહેલાં મોટાની દયાના પાત્ર બનીએ ને, કે એની દયા આપણી પર રહે, બસ આટલા બનીએ ને તો પછી કૃપાના પાત્ર બનાશે. અને કૃપાના પાત્ર જો બનાશે તો મૂર્તિના ધારક પાત્ર બનાશે, મૂર્તિમાં ચોટવારૂપી પાત્ર બનાશે, જગતમાંથી અનાસક્તિપનારૂપી પાત્ર બનાશે, વિષયમાંથી વિરક્તિપનાનું પાત્ર બનાશે, બ્રહ્માંડની સંપત્તિમાં ક્યાંય ચિત્ત ના ચોંટાય એવું પાત્ર બનાશે,
કેવળ મૂર્તિ સિવાય બીજું નહીં ઠરે એવું પાત્ર બનાશે એ કૃપાપાત્ર થવાથી થાય છે. પણ કૃપાપાત્ર એ જ બની શકે છે જે અખંડ ભગવાન અને મોટાનો દયાનો પાત્ર બનવા માટે દીન રહે. દયાના પાત્ર બનવા માટે દીનપણું જોઈએ. અને દયાનું પાત્ર જ્યારે કોઈ પાત્ર બને છે પછી જે કૃપાનું પાત્ર બને છે, અને કૃપાનું પાત્ર બને છે ત્યારે જે પાત્ર મૂર્તિથી ભરાય છે એ પાત્ર એકાંતિક ધર્મથી ભરાય છે, એ પાત્ર ભગવાનની રુચિ પ્રમાણેનું બંધાય છે, એ પાત્ર ભગવાનનો જે અભિપ્રાય છે, ભગવાનને જે પ્રકારની ઈચ્છા છે એ પ્રકારથી વર્તો થાય છે, ભગવાનની સાથે રમવું થાય છે, ભગવાનની સાથે બોલવું થાય છે, એ બધું કૃપાપાત્ર થયા પછી થવાય. પણ કૃપાપાત્ર થતાં પહેલાં ભગવાનને મોટાના દયાના પાત્ર રહેવાય. દયાપાત્ર જ છીએ, એને દયાથી જ આપણને સાચવ્યા છે, પણ એના દયાપાત્ર રહેવાય એટલા દીન થવું પડે. સ્વામી કહે છે હું કંઈ સમર્થ નથી, આ જે કાંઈ લખું છું ભગવાન તમારી કૃપાથી લખું છું, મૂર્તિને ધારીને લખું છું. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ જ્યારે ઉત્તમ રાજા દરબાર દાદા ખાચર ઉપર અતિ કૃપા કરી ત્યારે તેમને શ્રીહરિના જન્મથી લઈને જેટલા ચરિત્રો હતા એ બધા જ ચરિત્રો કયા છે. સ્વામી જુઓ ભગવાનની કૃપાને તો યાદ કરે છે, પણ સ્વામીની સદગુરુ પ્રત્યેની નિષ્ઠા પણ જબરી છે. શરૂઆતનો જ્યારે હરિચરિતનો સાગર ગ્રંથ શરૂ થાય છે ત્યારે જ સ્વામી સૌથી પહેલાં લખે છે તાતે મમ ગુરુ પરમ દયાલા મુક્તાનંદ મુનિહિ કૃપાલા. મારી ઉપર મારા જે ગુરુ મુક્તાનંદ સ્વામીને કૃપા કરી ત્યારે હું ગ્રંથને લખી શક્યો છું. દરેક ગ્રંથકારોએ પોતાના સદગુરુની કૃપાને પહેલા કીધી. સતાનંદ સ્વામીએ શ્રીમદ સત્સંગે જીવન આખું સુવ્રત મુનિનું આખું ચરિત્ર કીધું. સુવ્રત મુનિનું આખું ચરિત્ર એમની કૃપાથી આ ગ્રંથ લખું છું. ભગવાનની કૃપા અને સદગુરુની કૃપા જેને અખંડ જીવન પર્યંત પોતાના અંતિમ શ્વાસ સુધી જેને યાદ રહી એ બાજી જીતી ગયો. રોજ પોતાના ઈષ્ટદેવની કૃપા અને આપણા ઈષ્ટદેવને જેને ઓળખાવ્યા એવા મોટા પુરુષની કૃપા એનો વિચાર, એ કૃપાનો વિચાર અખંડ રાખવો જોઈએ. એ કૃપાના વિચારોમાં હંમેશા મંડ્યા રહેવું જોઈએ. આ મોટા સંતો એમ શીખવાડે છે. ભગવાનની કૃપા તો જો સ્વામીએ કેટલા વિવેકી ભગવાનની કૃપા પ્રથમ કીધી અને તરત જ પોતાના સદગુરુની કૃપાને યાદ કરી કે મુક્તાનંદ સ્વામીની કૃપાને કારણે હું આ કરી શક્યો છું. દાદા ખાચર ઉપર સ્વામીએ કૃપા કરી એ મુક્તાનંદ સ્વામી સત્સંગની માં, આપણી તો પોતાની માં પરંપરાની માં આપણી પર કૃપા કરી કે મારા દીકરાઓ પાછળ વાંચે, વિચારે, સમજે, ભગવાનને વાલા બને, એમ સ્વામીએ કૃપા કરી છે. જન્મથી લઈને જેટલા ચરિત્રો સ્વામીએ ઉત્તમ રાજાને કીધા, દાદા ખાચરને કીધા, એ બધા ચરિત્રો પરમ પવિત્ર ચરિત્રોને હું આપના સત્સંગમાં બધા હરિભક્તોના હિત માટે લખું છું. જેને શ્રીહરિના દર્શન ન થયા હોય તેને માટે તો આ ચરિત્રો પ્રગટ દર્શન તુલ્ય છે. જેને દર્શન નથી થયા મનુષ્ય આકારે ભગવાનના આ ચરિત્રોને વાંચે, સાંભળે, ભગવાન પ્રત્યક્ષ છે. ભગવાનના ચરિત્રો હોય કે ભગવાનના મોટા પુરુષોના ચરિત્રો હોય, પ્રત્યક્ષ જ છે, પ્રગટ જ છે. જો એવું ન હોત, ભગવાનના ચરિત્રોની વાત ક્યાં. શ્રીજી મહારાજ જ્યારે સત્સંગની અંદર આવ્યા, રામાનંદ સ્વામીના દર્શન કરવા છે, અતિ વ્યાકુળ થયા છે, અને ત્યારે સંતોને કહે છે, મુક્તાનંદ સ્વામીને કહે છે, તમે ધ્યાનમાં બેસો, તમે ધ્યાનમાં સ્વામીનું ધ્યાન કરો, હું તમારામાં રહીને સ્વામીના દર્શન કરીશ. અને મહારાજે મુક્તાનંદ સ્વામીમાં રહી અને રામાનંદ સ્વામીના દર્શન કર્યા. ભક્ત ચિંતામણી ગ્રંથ એનો સાક્ષી છે. ભક્ત ચિંતામણીમાં લખાણું મહારાજે આખું વર્ણન રામાનંદ સ્વામીનું કર્યું. ત્યારે સંતોએ કીધું, જેવા તમે જોયા છે ધ્યાનમાં એવા જ રામાનંદ સ્વામી છે. મહારાજ કે મેં ધ્યાનમાં જોયા પણ મારે પ્રત્યક્ષ મળવું છે. માટે ચરિત્રને જે સાંભળે છે, વાંચે છે, વિચારે છે અને ચરિત્રનું ચિંતન કરે છે, એને ભગવાનના પ્રત્યક્ષ જ દર્શન થયા. ભગવાન અત્યારે શ્રીનગરમાં છે તો આપણે શ્રીનગરમાં જ બેઠા છે. જ્યારે વચનામૃત વાંચીએ ત્યારે વચનામૃત લોયાનું વંચાતું હોય, કારિયાનીનું વંચાતું હોય, ગઢપુરનું વંચાતું હોય, વરતાલનું વંચાતું હોય, પંચાળાનું વંચાતું હોય, ત્યારે એ સ્થાનમાં હું એ દિવસે બેઠો છું. આ મુખારવિંદે મહારાજ બેઠા છે, એ સભાનો એક સભ્ય જ હું છું અને એ સભામાં પ્રશ્નો પૂછાય છે અને હું સાંભળું છું. આવી રીતે જે વચનામૃત વાંચે ને એને વચનામૃતનું સુખ જુદું આવે. ગમે એવી તાત્વિક વાતો થતી હોય ને તો એનું સુખ જુદું આવે.
ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચીએ ત્યારે સ્વામી વાતો કરે છે એનું હું સાંભળું છું, પહેલો જ સંકલ્પ કે છે કે સ્વામી વાતો કરે છે એનું હું સાંભળું છું. એવી રીતે જે વાતોને સાંભળે ને એને ગુણાતીતાનંદ સ્વામીનું સુખ અહીં અનુભવાય, એને ગોપાળાનંદ સ્વામીનું સુખ અહીં અનુભવાય. નિષ્કુળાંત કાવ્ય વાંચે ને ત્યારે સ્વામી 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 પોતે મને કહે છે ને હું સાંભળું છું, સ્વામી બોલે છે આ, એમ કરી નિષ્કુળાંત કાવ્યને આપણે વાંચીએ ને સાંભળીએ ને એના સુખ જુદા આવે, એના ઓળકાર જુદા આવે. એ કંઈ આર્ટિફિશિયલ ઓળકાર ના હોય, કોઈ બરાબર ખાઈને બેઠો હોય એનો ઓળકાર કેવો હોય? આર્ટિફિશિયલ ઓળકાર ખાય એમાં હોય હું? પણ જે બરાબર જમીન બેઠો હોય ને એનો ઓળકાર આવે ને જોરદાર, ખબર પડી જાય કે વાહ ભાઈ વાહ, જમ્યા છે બરાબર પેટ ભરીને. એમ જેને આવી રીતે જે વચનામૃતને પીતો હોય, આવી રીતે ગ્રંથોને પીતો હોય, આવી રીતે મોટા પુરુષોને ધાવતો હોય એને ઓળકાર આવે, એના ઓળકાર જુદા હોય, એના ભાવ જુદા હોય. માટે જ્યારે આવા ગ્રંથોને આપણે વાંચીએ સાંભળીએ ત્યારે સ્વયં મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે ને એ જ હું સાંભળું છું, ઉત્તમ રાજાની બાજુમાં બેઠો બેઠો હું સાંભળું છું. આવી રીતે જો સાંભળીએ ને કેટલું સુખ આવે, કેટલું સુખ આવે. અને મહારાજ જે જે જગ્યાએ લીલા કરે છે, અત્યારે શ્રીનગરમાં છે, હું એ શ્રીનગરમાં છું ને મહારાજની હારે જ છું. આપણે એ લીલાને આમ એની સાથે સાથે રહીને પોતાની જાતને રાખીએ ને તો એનું સુખ આવું જુદું આવે. પ્રેક્ટિકલ અનુભવ તો કરીએ આપણે, પ્રેક્ટિકલ અનુભવ કરીએ. જે ચાલતું હોય ને એ સભાના એક સભ્ય આપણે થઈ જવાનું. ગ્રંથમાં જે જે મહારાજનું ચરિત્ર ચાલે છે, ગ્રંથમાં જે વાત ચાલે છે એનો એક પાર્ટ આપણે બની જવાનું હૃદયથી. અને પછી જો એની આરે ચાલવાનું, બહુ સુખ આવે. કલાક, બે કલાક, પાંચ કલાક વાતો કરો, સાંભળો, વિચારો, થાક જ ના લાગે. પણ એવું ના કરીએ ને એટલે પછી બધું જ આવે, પણ એવું કરીએ તો કાંઈ ના આવે. સુખ સુખ ને સુખ આવે. પછી સ્વામી કહે છે કે એ હરિભક્તોના હિત માટે લખું છું. મહારાજના દર્શન ન થયા હોય તેને માટે આ ચરિત્રો પ્રગટ દર્શન તુલ્ય છે, અને જેને દર્શન થયા હોય એમને આ ચરિત્રો સાક્ષાત સ્મૃતિરૂપ છે, પરમ અનુપમ અને પ્રકાશરૂપ છે. જે ભક્તને હરિચરિત્રોને સાંભળવાનો ખપ હોય તેને માટે જ આ ગ્રંથમાં લખેલા ચરિત્ર જીવનરૂપ છે અને અમૃત તુલ્ય છે. જેને મોક્ષ મેળવવાનો લેશ માત્ર પણ ખપ ન હોય, છતાં જો તે સાંભળશે તો તેને જેવું ચિંતવશે એવું ફળ મળશે. ભૂલમાં પણ ચરિત્રોના શબ્દો જેના કાને ઉપર પડશે લખચોરસીમાં હેરાન નહીં થાય. વાહ, શું સ્વામીના આશીર્વાદ! ભૂલમાં કદાચ હરિચરિત્રનો સાગરનો શબ્દ પડશે સ્વામી કે લખચોરસીમાં હેરાન નહીં થાય, મોટાના આશીર્વાદ તો જો. માટે આપણે એવું કરવાનું, કુસંગી બેઠો હોય ને, ગેર મહેમાન આવ્યા હોય ને, તેથી કથા બંધ નહીં કરવાની, તેથી ચાલુ રાખવાની. ભલે વાતો કરે પણ એક શબ્દ જો પડી જશે એને ઘેર તો સાંભળવાનો નથી, આપણે ઘેર આવ્યો ત્યારે જ સાંભળે, અથવા આપણે એને ઘેર ગયા ત્યારે સાંભળવાનો છે. જો આનો એક શબ્દ કુસંગીને પણ પડી જાય તો લખચોરસીમાં હેરાન નહીં થાય, એને તો ભાન નથી કે હું લખચોરસીમાં જવાનું છે. પણ આપણે આટલું જો કામ કરી દઈએ તો ભૂલથી, ભૂલમાં પણ ચરિત્રોના શબ્દો જેના કાન ઉપર પડશે તે લખચોરસીમાં હેરાન નહીં થાય, આવા મોટા પુરુષને આપણે શું આપી શકીએ? કેવડા મોટા હશે ત્યારે આવા આશીર્વાદ લખી શક્યા હોય, કેટલા મોટા હશે ત્યારે આવા આશીર્વાદ આપી શક્યા હોય, અને કેટલા દયાળુ હશે કે આપણી પાત્રતા બાજુ ના જોયું, કોઈની પાત્રતા બાજુ ના જોયું, ચરિત્રોના શબ્દો જેના કાન ઉપર પડશે લખચોરસીના હેરાન નહીં થાય, હેરાન નહીં થાય. આપણે તો મહારાજને રાજી કરવા કરીએ છીએ, આપણા માથે લખચોરસી છે જ ક્યાં? આવા ભગવાનને આવા મોટા પુરુષ ગુરુજી જેવા મળ્યા, આવા ગ્રંથો મળ્યા, આવા મોટા સાધુ મળ્યા, આવા હરિભક્તોનો સમુદાય મળ્યો, લખચોરસી ક્યાં છે? પણ આપણે જે કરીએ છીએ ભગવાનને રાજી કરવા કરીએ છીએ, એકાંતિક ભાવ આપણી અંદર વધે એના અર્થે કરીએ છીએ, એકાંતિક આપણે મૃત્યુ પહેલાં બનીએ એના અર્થે કરીએ છીએ. આપણો દાખલો એકાંતિક થવા માટે છે, શ્રીજી મહારાજને વાલા થવા માટે છે, એના રાજીપાનો પાત્ર બનવા માટે છે, નહીં લખચોરસી ટાળવા માટે. એ તો સ્વામી અહીં આગળ તો પાપીની લખચોરસી ટાળ નાખી. આપણે તો રોજ વાંચીએ છીએ, સાંભળીએ છીએ, વિચારીએ છીએ, આપણે તો એ વાત જ ક્યાં છે? પણ રાજી થાય ને એ વાત આખી નોખી છે. આ જગતમાં જે મનુષ્યો પશુના જેવા હોય છે તેઓ તો દુઃખમાં પણ સુખ માને છે, તેમને જ્યાં સુધી સુખનું જ્ઞાન નથી હોતું ત્યાં સુધી તેઓ દુઃખમાં જ સુખ માને છે. સત્સંગ વિનાના જેટલા મનુષ્યો છે તે બુદ્ધિમાન કહેવાતા હોય તો પણ તેને જ્યાં સુધી અહીંયાની લૌકિક બુદ્ધિ છે ત્યાં સુધી તે દુઃખી જ રહે છે. પાતાળથી લઈને પ્રકૃતિ પુરુષના લોક સુધીમાં જીવને જ્યાં સુધી ભોગ સુખ મળતા રહે છે ત્યાં સુધી તેને માટે ભય કયો છે? તેનો આ સંસારનો જન્મ ને મૃત્યુ યમયાતના ને લખચોરસીનો મહારોગ મટવાનો નથી,
પાતાળથી માંડીને પ્રકૃતિ પુરુષ સુધીના લોક સુધી જેટલા ભોગ સુખ વધારે એટલા જન્મ મૃત્યુની યમયાતના વધારે. જેની પાસે જાજી સંપત્તિ ને જાજા સુખ એને લક્ષ 84 ગર્ભવાસને યમયાતના જન્મ મૃત્યુ એટલા જાજા. આ સત્સંગ સિવાયના બધા જોવો છો ને અત્યારે લોટરી પાછળ પડ્યા છે ને બધા કે 1.6ની થઈ ગઈ, લઈ લઈએ કાંઈ માલ નથી, કોઈ લેતા જ નહીં, પૈસા જશે. આપણે વળી લાગતી હશે, આ તો જેને યમયાતના ભોગવવાની એને લાગે, કારણ કે એની અંદરથી જીવ કરે શું. આ કાંઈ આ ભગવાનના ભગતને ના લાગે જેને માળા કરવાની, જેને અક્ષરધામ ભગવાનને આપવું છે. ભગવાનને ખબર છે કે આને અક્ષરધામ આપવું છે, આ બધાની અંદર આને નથી નાખવાનો. એટલે આપણો તો વ્યવહાર હાલે 5-25 પૈસા જે 10મો ભાગ દાન કર્યો ભગવાનને, થોડું ઘણું કંઈક થોડો ઘણા ધોતિયા ઓઢાડ્યા સાધુને, રસોઈ કરીને પૂરું થયું બસ. બાકી કાંઈ આપણે 1.6ની લાગવાની જ નથી, એ લાગે નહીં. એ લાગે એને આ બધું લખ્યું. જો પાતાળથી પ્રકૃતિ પુરુષના જેટલા ભોગ મળે એ જન્મ મૃત્યુની યમયાતના લક્ષ 84નો મહારોગ મટવાનો નથી. માટે સંકલ્પ જ ના કરવા. 10 મિલિયનની નહીં, 100 બિલિયનની આવે તોય સંકલ્પ ના કરવો. આપણે તો આ મહારાજ મળે મોટી લોટરી, એમાં જવું જ નહીં. સેવા માટે સંકલ્પ ના કરો, સેવા કરી દો, કંઈ એમાં માલ નથી. જન્મ મરણ જેવો તે મહારોગ સત્સંગ વિના મટતો નથી. આ તો ઘણાના ફોન આવી ગયા ને એટલે મેં કહી દીધું. ફોન આવે કે લઈએ, મેં કહું ભાઈ કાંઈ લેવાનું નથી, રહેવા દો. $2 એ હુકરવા બગાડવા, $2નું એના કરતાં ગલ્લા પેટીમાં નાખજો, કાં $2નું કંઈક બીજું કરજો. એમાં કાંઈ માલ નથી. એ લોટરી સાચી, આપણે આ મહારાજ મળ્યા, વચનાવત મળ્યું, હરિચરણનું સાગર મળ્યું, દુનિયાના કોઈને ના મળ્યું. આ યમયાતના ટાળવાનું, લક્ષ 84 ટાળવાના આ શાસ્ત્રો, આનાથી મોટી આપણી લોટરી કઈ હોય? એટલે આને જ લોટરી સમજવી. આ ગુરુજી જેવા મોટા પુરુષ મળ્યા, સાધુ મળ્યા, આ લોયાધામ મળ્યું, આવું લોયાધામ પરિવારનો સિમ્બોલ મળ્યો, આનાથી મોટી આપણી લોટરી કઈ? આ લોટરી જ લાગી છે ને. શું લાગ્યું છે? લોટરી જ લાગી છે. આનાથી મોટી લોટરી કોઈ ના હોય. રૂપિયા ખરતતાય આવા સાધુ ના મળે, રૂપિયા ખરતતાય વાતું ના મળે, રૂપિયા ખરતતાય આવો સત્સંગ ના મળે. સ્વામી કે કોટી કલ્પ કોટી જપ કોટી વ્રત તપ કરીને જેને મળવું હતું એ બધું મળ્યું છે. માટે કોઈ સંકલ્પમાં પડવું નહીં. આપણો સંકલ્પ તો એક સહજાનંદ હોય. જન્મ મરણ જેવો તે મહારોગ સત્સંગ વિના મટતો નથી. થોડા એવા પણ લોકભોગને દેખીને મનુષ્ય તેમાં ફસાઈ જાય છે. ફસાઈ જવાય, આ છે જ એવું લોટરી, ફસાઈ જવાય. સત્સંગ કરતા નથી. લક્ષ 84નું દુઃખ અપાર છે. જમપુરીના દુઃખનો એ કહેતા અંત આવતો નથી. સત્સંગ વિના કોઈ કાળે જીવને ક્યારેય દુઃખોનું જ્ઞાન થતું જ નથી. કોણ સમજાવે કે આ લક્ષ 84 યમયાતના સત્સંગ સિવાય કોઈ ના સમજાવે? આ વાત સાંભળીને ઉત્તમ રાજાએ સદગુરુ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે શ્રીહરિએ કૃપા કરીને જે ચરિત્રો કર્યા છે તે આપે મને વિગત કરીને બધા કયા 1 થી 7 પુરુષ સુધીના, તે સાંભળવાથી મારા અંતઃકરણમાં ઘણી શાંતિ થઈ છે. હે મુક્તાનંદ મુનિ, શ્રીહરિએ મને જેવા સુખ આપ્યા છે તેને તેવા રૂપમાં બધું જ આપ જાણો છો. શ્રીહરિએ અમારા ઘરમાં રહીને જે સુખ દીધા છે તે સુખમાંથી હું થોડા સુખને પણ ગણી શકતો નથી. શ્રીહરિ મારા સિવાયના બીજા જે હરિભક્તો છે તેમને ઘેર જઈને રહ્યા, તે ભક્તોને જે સુખ આપ્યું અને જેનો કોઈ પાર રહ્યો નથી, દાદા ખાચર મુક્તાનંદ સ્વામીને કહે છે. જેવા સંતો અને હરિભક્તો હતા તે સૌને તેવા જ સુખ આપ્યા છે. જે સંતો અને હરિભક્તો છે તે બધા 1-1થી અધિક દેખાય છે. હે મુક્ત મુનિ, જે ભક્તોને જેવું સુખ શ્રીહરિએ આપ્યું છે તે બધી વાત આપે મને સંભળાવી છે. તે વાતો સાંભળીને મને અપાર સુખ થયું છે. ભગવાનની વાતોના વિના તો લગારેક પણ સુખ રહેતું નથી. દાદા ખાચરને આવું હતું, ભગવાનની વાતો સિવાય ક્યાંય સુખ નહોતું લાગતું. અને આપણને ભગવાનની વાતો થાય તો થાક લાગે, પણ જગતની વાતો થાય તો ઊંઘ આવે, થાક લાગે, કંટાળો આવે. એમાં બધા હોશિયાર, કલાકોના કલાકો જતા રહે. ભગવાનની વાતો સાંભળવામાં આપણને થાક લાગે, કારણ કે આપણે દાદા ખાચર જેવા પાત્ર થયા નથી. એવા પાત્ર થાશું ત્યારે તો સાંભળવું ગમશે, વિચારવું ગમશે, વાંચવું ગમશે, બોલવું ગમશે. દાદા ખાચર કહે છે, મને બહુ સુખ મળ્યું છે તમારી વાતોથી. ગામ ગરાજ ધન પુત્ર અને પત્ની બધાને દેખીને તો મને ભારે દુઃખ ઉપજે છે. બોલો, દાદા ખાચરને આવું હતું, ગામને જોવે, ગરાસને જોવે, ધનને જોવે, પુત્રને જોવે અને પત્નીને જોવે તો દુઃખ થતું હતું. આપણને તો સુખ થાય કે ઓહો, ઘણા દિવસે મોઢું જોયું. 2 મહિના બહાર ગયા હોય તો પાછા આવે તો ઘણા દિવસે મોઢું જોયું. જો કે એવું રહ્યું નથી, સત્સંગમાં તો બધા મુક્ત ભાવે રહેતા હોય એટલે કંઈ વાંધો નથી. પણ દેહ ને દેહના સંબંધી
એને અહીંયા આગળ દાદા ખાચર દુઃખ રૂપ માને છે કે આ દુઃખ રૂપ છે. આપણે તો એ ભાવનાથી રહેવું, આપણે દાદા ખાચર જેવું થવાય નહીં, આપણે એ ભાવનાથી રહેવું. બધા ભગવાનના મુક્તો છે, મહારાજ અમને ભેગા રાખ્યા છે અને ભગવાન ભજવાની અંદર ગુરુજીએ માર્ગ બહુ સરસ આધ્યાત્મ પાથેયની બીજી વાતમાં બતાવ્યો છે, સાંખ્યની વાત છે, એમાં સાંભળી લેજો, ના સાંભળી હોય તો આધ્યાત્મ પાથેય MP3માં બહુ સરસ ગુરુજીએ સંસારમાં કેમ રહેવું એ બહુ સારી સમજણ આપી છે. એમાં શ્રીહરિના ચરિત્રો સિવાયના જેટલા રસ છે તે તો મને હડાહડ ઝેર જેવા લાગે છે. હવે આપણું શરીર જ્યાં સુધી ટકે ત્યાં સુધી મને પ્યારથી હરિચરિત્રામૃતનું પાન કરાવો, મુક્તાનંદ સ્વામીને દાદા ખાચર કહે છે. શ્રીહરિએ દર વર્ષે જ્યાં જઈને જે કોઈ ઉત્સવ કે સમયા જેટલા કર્યા હોય બધા મને આપ સરસ રીતે અનુક્રમે પ્રેમથી કહો. હવે મને બીજે ક્યાંય પ્રેમ કે આસક્તિ થતા જ નથી, બસ ભગવાનના ચરિત્રો સાંભળવા સિવાય ક્યાંય હેતુ જ નથી થતું. તમારું આયુષ્ય જેટલું હોય ને, ખબર હતી દાદા ખાચરને મુક્તાનંદ સ્વામી ભેગા બહુ હેત હતું. દાદા ખાચરનો જીવ મુક્તાનંદ સ્વામી ભેગા જડાયેલો હતો. બધા પાર્ષદોને મહારાજે એકવાર પૂછ્યું છે, તમારે કયા કયા સદગુરુ ભેગા હેત? ત્યારે દાદા ખાચરે કીધું, મારે મુક્તાનંદ સ્વામી ભેગા હેત છે મહારાજ. એટલે મુક્તાનંદ સ્વામી વિદાય થવાના છે, મહારાજના વિયોગમાં આવે નહીં ટકે ખબર હતી. એટલે કીધું, તમારું આયુષ્ય જ્યાં સુધી હોય મને બધા ચરિત્રો કહો. ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિના અનુપમ અને નવા નવા ઘણા લલિત ચરિત્ર કહ્યા. તે સાંભળીને દરબાર દાદા ખાચર ઘણું રાજી થયા. સાતમા પૂરમાં છેલ્લે કહ્યું તે પ્રમાણે શ્રીહરિ શ્રીનગર અમદાવાદમાં આનંદથી એક રાત રોકાયા. પછી બીજે જ દિવસે સવારમાં ચાલવા તૈયાર થયા ત્યારે બધી સવારી આવી. તે સમયે ધમડકાના આવે ચરિત્ર ચાલુ થયું અમદાવાદનું. આ બધું આખો ઉપસંહાર સ્વામીએ કર્યો, આ પૂરનું મંગલાચરણ કર્યું, કૃપાઓને યાદ કરી સંવાદો કીધા. એ સમયે ધમડકાના દરબાર રાયધનજી શણગારેલો હાથી લઈને આવ્યા. હાથીના ઉપર નંગજડિત સોનાની અંબાડી મૂકી હતી. શ્રીહરિ આવીને તે હાથીની અંબાડીમાં બેઠા. દરબાર રાયધનજી શ્રીહરિની પાછળ ચામર કરવા માટે બેઠા અને વાજિંત્રો આગળ વાગતા હતા. શ્રીહરિ શ્રીનગરની બજાર તરફ ચાલ્યા. આવી રીતે મહારાજ હાથી ઉપર બેઠા છે અને શ્રીનગરની બજાર તરફ જાય છે. રાયધનજી મહારાજને ચામર કરે છે. હાથી ઉપર નંગ જડિત સોનાની અંબાડી ઉપર મહારાજ બિરાજમાન થયા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતાનંદ સાગરના અષ્ટમપુરમાં મંગલાચરણ તથા પ્રાતઃ સમયમાં શ્રીહરિનું શ્રીનગરથી પ્રસ્થાન એ નામે પ્રથમ તરંગ થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રી ધરમ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.